चैनल ऑफ बड़ोदरा। रावपुरा संस्था वसाहत खाते दी गवर्नमेंट सर्वंट्स कोऑपरेटिव क्रेडिट सोसायटी लिमिटेड तथा अखिल बड़ोदे मराठी संगठन अने लायन्स क्लब ऑफ बरोड़ा करेलीबाग द्वारा संयुक्त रीते महारसीकरण केम्पनु आयोजन करवामां आव्युं हतुं। शहेरना रावपुरा खाते आवेल संस्था वसाहत विस्तारमां आवेली दी गवर्नमेंट सर्वंट्स कोऑपरेटिव क्रेडिट सोसायटी लिमिटेड द्वारा प्रमुख प्रतापराव भोयटेनी अध्यक्षतामां कोरोना प्रतिरोधक महारसीकरण केम्पनु आयोजन करायुं हतुं। તેઓના સહયોગમાં અખિલ બડોદે મરાઠી સંગઠન તથા લાયન્સ ક્લબ ઓફ બરોડા કારેલીબાગ દ્વારા આ કોરોના મહારસીકરણ કેમ્પને સફળ બનાવવા જોડાયા હતા। આ પ્રસંગે દી ગવર્મેન્ટ સર્વન્ટ્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડના પ્રમુખ પ્રતાપરાવ ભોઈટેએ જણાવ્યું હતું કે આજે લગભગ 500 જેટલા લોકોએ આજે વેક્સિન કેમ્પ યોજવામાં આવ્યો છે, જેમાં સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કોરોનાની ગાઈડલાઈન મુજબ વેક્સિનનો લાભ લીધો હતો। આ કાર્યક્રમમાં અકોટા વિધાનસભાના ધારાસભ્ય શીમાબેન મોહિલે, ડેપ્યુટી મેયર નંદાબેન જોશી, મ્યુનિસિપલ કાઉન્સિલરો હરીશભાઈ જીંગર, જલમબેન ચોકસી તથા દીપકભાઈ પાલકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અખિલ મરાઠી બડોદે સંગઠન એના તરફથી સાથે સાથે ક્રેડિટ કોઓપરેટિવ ગવર્મેન્ટ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના બધા જ સભાસદશ્રીઓ અને સાથે સાથે લાયન્સ એના સંયુક્ત ઉપક્રમે આજે સંસ્થા વસાહત મેગા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આપ જોઈ રહ્યા છો કે ઘણા બધાના આ વિષયને અવેરનેસ છે। થર્ડ વેવની આવવાની જે જાહેરાત કરવામાં આવી છે કદાચ આવશે તો બધાએ આપણું સંરક્ષણ કરવું જોઈએ અને જ્યારે આપણે વેક્સિનેશન લઈને આપણે સુરક્ષિત થઈશું તો આગળ જ્યારે કોરોનાની થર્ડ વેવ આવે તો એના માટે આપણે બચીશું। તો એના માટેનું ખાસ આયોજકોને આપણા મુદ્દેદારો છે, સાથે સાથે અખિલ અખિલ મરાઠી સંગઠનના બધા જ મુદ્દેદારો અને લાઈવ કોરોનાની મહામારીની ત્રીજી લહેર આવી રહી છે એ સંકટ સમયે અત્યારે જે આપણા નાગરિકો વેક્સિનેશનથી વંચિત રહ્યા છે એમના માટે આજે ધી ગવર્મેન્ટ સર્વન્ટ્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી સંસ્થા વસાહત ખાતે વિવિધ સંસ્થાઓના સહયોગથી અને મ્યુનિસિપલ કોર્પોરેશન વડોદરાના સહયોગથી આજે વેક્સિનેશનનો કેમ્પ અહીંયા રાખવામાં આવેલ છે। એમાં લાયન્સ ક્લબ ઓફ બરોડા કારેલીબાગ, ધી ગવર્મેન્ટ સર્વન્ટ્સ ટ્રસ્ટ ફોર એજ્યુકેશન એન્ડ રિસર્ચ વડોદરા, તેમજ વિવિધ મહારાષ્ટ્રીયન સમાજની જે સંસ્થાઓ છે એમના સહયોગથી આજના આ કાર્યક્રમનું આયોજન કરેલું છે।